કેમ છો મિત્રો? તો સંખ્યા પદ્ધતિના પહેલા ભાગ પછી ચલો હવે બીજા ભાગમાં હજી થોડું સંખ્યા પદ્ધતિના વિશે જાણીએ. આપણે છેલ્લા ભાગમાં અલગ અલગ પ્રકારના સંખ્યાઓના વિશે વાત કરી. હવે આ ભાગમાં આપણે આ બધી સંખ્યાઓના વિશે હજી થોડું જાણીશું. પહેલા આપણે સંખ્યાઓની રેખાના વિશે વાત કરીશું. અને સંખ્યાની રેખા થોડી આવી દેખાય, પણ આ તો ખાલી એક પાર્ટ છે સંખ્યાની રેખાનો. આમ તો સંખ્યા રેખા અનંત ચાલતી જ હોય બંને બાજુ. અને એના પછી આપણે વાસ્તવિક સંખ્યાઓનો વિષય જોશું. સંખ્યાઓના વિશે આપણે ઘણી ચર્ચા કરી, પણ સંખ્યા શબ્દ સાંભળીને તમારા મનમાં તમે શું વિચારો, એમની કલ્પના કઈ રીતે કરો? જો એક ને એક બે થાય એ તો હવે બધાને ખબર છે, અને આપણે વિચારી બી શકીએ કે મારી પાસે એક પેન હોય ને હજી એક પેન જોડું તો બે પેન મળે ને એ બધું ઠીક છે. પણ તમે અગર બે સમય સંખ્યાઓના બારેમાં વિચારતા છો, જેવી રીતે બે સમય સંખ્યામાંથી કઈ સમય સંખ્યા મોટી છે કે કેટલી સમય સંખ્યા બે સમય સંખ્યાના વચ્ચે હોય કે એવું બધું, તો પછી વિચારવામાં થોડું કઠિન પડે ને, કેમ કે તમે સમય સંખ્યાને મનમાં કઈ રીતે વિચારો? તો આના માટે સંખ્યાઓને મનમાં આપણે સંખ્યાઓની રેખા ઉપર બિંદુઓના રૂપમાં વિચારીએ. આનાથી સંખ્યાઓના વિશે મનમાં અને લખતા વખતે પણ કલ્પના કરવું સરળ થવામાં આવે છે. હવે આપણે જોઈએ કે સંખ્યા રેખા આપણે કઈ રીતે બનાવીએ. તો સંખ્યા રેખા છે એટલે સૌથી પહેલા આપણે એક રેખા દોરવી પડશે. હવે આ રેખાના વચ્ચોવચ આપણે એક બિંદુ ગોતીશું અને એને માર્ક કરીશું અને એનું નામ ઝીરો એટલે કે શૂન્ય આપશું. બરાબર, એટલે હવે આપણી રેખા ઉપર આપણે ઝીરો દર્શાવેલું છે. હવે આપણે જમણી બાજુ સરખા અંતર ઉપર બિંદુઓ લેશું અને એમને માર્ક કરશું, પછી એમને નામ આપશું એક બે ત્રણ આવી રીતના. બરાબર, એટલે એક હશે આપણા પાસે, બે હશે, ત્રણ હશે, એમ કરતા કરતા 50 સુધી પહોંચશું ને એમ ચાલતું જ જશે. કેમ કે એક રેખા હોય તો એનો તો કોઈ અંત ન હોય, બંને બાજુ અનંત સુધી ચાલતી હોય, હે ને? અને આપણા જે સંખ્યાઓ છે પ્રાકૃતિક સંખ્યાઓ હોય એ બધા બી અનંત સુધી ચાલતા જાય, એટલે આપણે દરેક પ્રાકૃતિક સંખ્યાને આપણી રેખા ઉપર દર્શાવી શકશું અને આપણે આવી રીતે સરખા અંતર ઉપર માર્ક કરતા જઈએ દર્શાવવા માટે બધાને. હવે જે રીતે આપણે જમણી બાજુ સરખા અંતર ઉપર બિંદુઓ લીધા એ રીતે આપણે ડાબી બાજુ પણ લઈ શકીએ. તો ડાબી બાજુ આપણે એમનું નામ ઋણ એક, ઋણ બે, ઋણ ત્રણ, ઋણ 50 એવી રીતના આપીએ. બરાબર, એટલે હવે આપણા પાસે આપણી સંખ્યા રેખા ઉપર બધા પૂર્ણાંક સંખ્યા દર્શાવેલા છે. એકવાર આપણે સંખ્યા રેખા દોરી લઈએ એના પછી આપણે ઘણી બધી વસ્તુ જોઈને જ કહી શકીએ. જે રીતે બે સંખ્યાઓમાં કઈ સંખ્યા મોટી ને કઈ નાની એ પણ આપણે તરત કહી શકીએ. ધારો કે તમે 6 ને 4 લો તો આપણે શું જોવાનું એમાં કે કઈ સંખ્યા વધારે જમણી બાજુ છે. 6 વધારે જમણી બાજુ છે અને 4 વધારે ડાબી બાજુ છે, એટલે મૂલ્યમાં 6 વધારે મોટી છે. આપણી સંખ્યા રેખા ઉપર તમે શૂન્યથી જેવી રીતે જમણી બાજુ જતા જશો એવી રીતે સંખ્યાઓનું મૂલ્ય વધતું જશે, અને જેવી રીતે ડાબી બાજુ જશો એવી રીતે મૂલ્ય ઘટતું જશે. તો આ રીતે આપણે જોઈ શકીએ કે કઈ સંખ્યા મોટી ને કઈ સંખ્યા નાની જ્યારે તમારી પાસે ઘણી બધી સંખ્યાઓ હોય. હવે હજી એક વસ્તુ જે આપણે કરી શકીએ અને જે મનમાં કરવાનું થોડું કઠિન હોય એ છે કે જ્યારે કદાચ ધારો કે 6 માંથી 4 કાઢું અને પૂછું તમને કેટલા રે, તો હવે મનમાં તમે કરી શકો, પણ જ્યારે મોટી સંખ્યા હોય ત્યારે કઠિન પડે છે. એટલે આવા ટાઈમમાં આપણે સંખ્યા રેખા વાપરીએ તો સરળ થઈ જાય કામ. તો ધારો કે આપણે 6 માંથી 4 કાઢો તો કેટલા રે એવું જોવું છે, તો આપણે શું કરશું, 6 ને 4 ગોતશું આપણી સંખ્યા રેખા ઉપર, પછી આપણે 6 થી 4 પહોંચવાનું ટ્રાય કરશું. હવે 6 થી 4 પહોંચવા માટે તમે શું કરશો, બે કદમ લેશો ડાબી બાજુ, એક તો 6 થી 5 અને બીજું 5 થી 4. બરાબર, એટલે તમે ડાબી બાજુ બે કદમ લીધા, એટલે તમે 6 માંથી 4 કાઢશો તો તમારો ઉત્તર 2 રહેશે.
હવે આવી રીતે જ અગર 6-7 જવું તો મારે એક કદમ જમણી બાજુ લેવું પડશે, એટલે આવા કેસમાં આપણો ઉત્તર ઋણ 1 આવશે. એટલે જયારે તમે જમણી બાજુ જાઓ ત્યારે આપણો ઉત્તર એક ઋણ સંખ્યા હશે, જયારે તમે ડાબી બાજુ જાઓ ત્યારે આપણું ઉત્તર ઋણ સંખ્યા નહીં હોય, કેમ કે ડાબી બાજુ જાઓ એટલે તમે નાની સંખ્યા પાસે જાઓ છો. તો મિત્રો આ રીતે આપણે સંખ્યા રેખાને વાપરી શકીએ થોડી વસ્તુઓ જોવા માટે અને આપણું કામ શરૂ કરવા માટે. હવે આપણે આપણી સંખ્યા રેખા ઉપર બધા પૂર્ણાંક સંખ્યાઓ તો લખી લીધા, હવે આપણે સમય સંખ્યાઓને શોધીશું આપણી સંખ્યા રેખા ઉપર. હવે ધારો કે આપણને 1/3 શોધવું છે, તો આપણે શું કરશું, આપણને શું જોઈએ છે 1/3, એટલે 1/3 નો આ મતલબ શું થાય, 1/3 ભાગોમાંથી, હે ને, 1/3 ભાગોમાંથી તમે 1/3 ને આવી રીતે જોઈ શકો. તો હવે આપણે શું કરીશું, આપણે 0 એટલે 0 અને 1 ને 3 ભાગમાં તોડશું, અને 1/3 એટલે શું, આ 3 ભાગમાંથી 1 ભાગ. તો આપણે 0 થી પહેલા ભાગના અંત ઉપર એક બિંદુ માર્ક કરશું અને એ બિંદુનું નામ 1/3. આ રીતે આપણને 1/3 મળી જશે. એ જ રીતે 2/3 બી મળી જશે, 2/3 એટલે 2/3 માંથી. એટલે તમે 0 થી 2 ભાગ જશો અને બીજા ભાગના અંત ઉપર બિંદુ લગાવશો ને એને 2/3 કહેશો. આ રીતે મિત્રો તમે કોઈ બી સમય સંખ્યા આપણી સંખ્યા રેખા ઉપર ગોતી શકો. જેવી રીતે તમારે ગોતવું હોય 3/8, તો તમે શું કરશો, 0 એટલે 0 થી 1 8 ભાગ બનાવશો અને ત્રીજા ભાગના અંત ઉપર તમે બિંદુ લગાવશો ને એ બિંદુને 3/8 કહેશો. હવે ધારો કે મિત્રો આપણને 4/3 ગોતવું છે, 4/3, તો હવે આ શું થયું, 4/3 એટલે 3 ભાગમાંથી 4 ભાગ. આનો તો મતલબ અજીબ લાગે ને સાંભળવાનો, પણ હા આપણે સંખ્યા રેખા ઉપર ગોતી શકીએ હજી બી. કેવી રીતે, જો 4/3 1 થી તો મોટું છે, એ આપણને જોઈને ખબર પડી જાય 4/3 1 થી મોટું છે. તો આપણે શું કરશું, આપણે જો હજી બી 0 અને 1 ના વચ્ચે એ 3 ભાગમાં તો તોડશું જ, પણ સાથે સાથે 1 થી 2 ને પણ 3 ભાગમાં તોડશું. હજી 1 થી 2 ના વચ્ચેની જે સંખ્યા રેખા છે એને પણ 3 ભાગમાં તોડશું. તો હવે આપણા પાસે કુલ મિલાઈને કેટલા ભાગ થઈ ગયા, 6 ભાગ થઈ ગયા ને મિત્રો, કેમ કે 0 થી 1 3 ભાગ છે અને 1 થી 2 3 ભાગ છે. તો હવે આપણે 4/3 ગોતવું હોય તો આપણે શું કરશું, 0 થી લઈને 4 ભાગના અંત ઉપર એક બિંદુ લેશું અને એ બિંદુને નામ આપીશું 4/3, હે ને. તો આ જ રીતે મિત્રો તમારે કોઈ પણ સમય સંખ્યા ગોતવી હોય તો આ રીતે આપણે આપણી સંખ્યા રેખાને થોડા ભાગોમાં તોડીએ અને પછી આપણે કયા ભાગના અંતમાં બિંદુ લગાવીએ એ આપણી સંખ્યા જોઈને ડિસાઈડ કરીએ અને એ રીતે આપણી સંખ્યા ગોતીએ. તો આ રીતે આપણે સમય સંખ્યા ગોતી આપણી સંખ્યા રેખા ઉપર. ચાલો મિત્રો હવે તમને એક પ્રશ્ન પૂછું, કોઈ પણ 2 સમય સંખ્યાઓના વચ્ચે કેટલી સમય સંખ્યા હશે? અનંત સમય સંખ્યા હોય, પણ કેવી રીતે? તો આપણે એક સરળ રીત જોશું આ વાતને સાબિત કરવા માટે. કોઈ પણ 2 સમય સંખ્યાઓ લો અને એને આપણી સંખ્યા રેખા ઉપર શોધો. તમે કોઈ પણ 2 સમય સંખ્યા આપણી સંખ્યા રેખા ઉપર લો તો તમારા પાસે 2 બિંદુઓ આવી જશે સંખ્યા રેખા ઉપર. હવે તમે શું કરશો, આ જે 2 બિંદુઓ છે એમના વચ્ચોવચ હજી એક બિંદુ લેશો, એકદમ વચ્ચોવચ એક બિંદુ હશે ને એ બિંદુ લેશો. આ બિંદુ પણ એક સમય સંખ્યા દર્શાવતું હશે ને. હવે તમારા પાસે 3 સમય સંખ્યા થઈ ગઈ, કેમ કે તમારા પાસે 3 બિંદુઓ છે સંખ્યા રેખા ઉપર. હવે તમે શું કરશો, આ વચ્ચેનું જે બિંદુ છે અને બાજુનું કોઈ પણ એક બાજુનું બિંદુ લેશો અને આ બંનેના વચ્ચે તમે હજી એક બિંદુ ગોતશો, તો તમને હજી એક સમય સંખ્યા મળી ગઈ. આ રીતે તમે અંદર ને અંદર
સમય સંખ્યા ગોતી રહ્યા છો ને, એટલે આવી રીતે આપણે કરતા જઈ શકીએ, આનો તો કોઈ અંત જ નથી. એટલે આ એક રીત હતી સાબિત કરવાની કે અનંત સમય સંખ્યાઓ છે. પણ હા, હજી ઘણી બધી રીતે તમે સાબિત કરી શકો આ વાત, અને આ તો ખાલી એક જ રીત હતી સાબિત કરવા માટે. હવે ધારો કે આપણને 2.3, 3.54 કે આવી બધી સંખ્યાઓને આપણી સંખ્યા રેખા પર ગોતવું છે. આના માટે આપણે ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિ વાપરીશું, જેને ઇંગ્લિશમાં કહેવાય સક્સેસિવ મેગ્નિફિકેશન કે પ્રોસેસ ઓફ સક્સેસિવ મેગ્નિફિકેશન. ચાલો આપણે 4.2626 એટલે કે 4.2626 ને આપણી સંખ્યા રેખા પર શોધીએ. તો હવે આપણે આપણી સંખ્યા રેખા ઉપર 4.2626 ગોતવું છે. એટલે આ પહેલી વાત તો 4 અને 5 ના વચ્ચે મળશે આપણને, તો આપણે આને 4 અને 5 ની વચ્ચેની જગ્યામાં ગોતશું. તો આપણે શું કરીએ, આના માટે 4 અને 5 ની વચ્ચેની જગ્યાને 10 ભાગમાં તોડીએ. આપણે આને 10 ભાગમાં તોડશું પછી આપણને એક જગ્યા 4.2 મળશે, એક જગ્યા 4.3 મળશે. પાછું આને 10 ભાગમાં તોડશું અને આવી રીતે તોડતા તોડતા આપણને આપણી સંખ્યા મળશે. અને આ જ રીતે તમે કોઈ પણ સંખ્યા તમારી સંખ્યા રેખા ઉપર ગોતી શકો. તો મિત્રો, આ છે ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિ, જેને ઇંગ્લિશમાં તમે કહી શકો પ્રોસેસ ઓફ સક્સેસિવ મેગ્નિફિકેશન. અને આ રીતે આપણે દશાંશ સંખ્યાઓ ગોતીએ. તો આપણે જોઈએ કે ક્યાં મળશે આપણને આપણી સંખ્યા રેખા ઉપર આપણી સંખ્યા, અને એને ભાગમાં તોડતા જઈએ જ્યાં સુધી આપણને આપણી સંખ્યા મળે. તો મિત્રો, આપણે સંખ્યા રેખાના વિશે તો ઘણું જોયું, ચાલો આપણે હવે વાસ્તવિક સંખ્યાઓના વિશે જાણીએ. સમય સંખ્યાઓના ગણ અને અસમય સંખ્યાઓના ગણ ને સાથે લઈને એક ગણ બનાવ તો એને વાસ્તવિક સંખ્યાઓનો ગણ કહેવામાં આવે છે. એનો મતલબ શું કે વાસ્તવિક સંખ્યાઓમાં સમય સંખ્યાઓ પણ આવે અને અસમય સંખ્યાઓ પણ આવે. અને આ વસ્તુ યાદ રાખજો મિત્રો કે સમય સંખ્યાઓમાં બધી પૂર્ણાંક સંખ્યાઓ પણ આવે, બધી પૂર્ણ સંખ્યા પણ આવે અને બધી પ્રાકૃતિક સંખ્યા પણ આવે. એટલે એક જ વાક્યમાં કહું તો વાસ્તવિક સંખ્યાઓમાં આપણે જે પણ અત્યાર સુધી અલગ અલગ પ્રકારની સંખ્યાઓ જોઈ છે એ બધી સંખ્યાઓ ગણવામાં આવે છે. હવે મિત્રો, આપણે સમય સંખ્યાઓ તો આપણી સંખ્યા રેખા ઉપર શોધી લીધા, આપણે અસમય સંખ્યાઓ પણ શોધી શકીએ આપણી રેખા ઉપર. તો આનો મતલબ શું થયો કે આપણે સમય અસમય બંને સંખ્યાઓને આપણી સંખ્યા રેખા ઉપર શોધી શકીએ છીએ. અને એનો મતલબ કે વાસ્તવિક સંખ્યાઓ બધી આપણી સમય સંખ્યા ઉપર શોધી શકીએ છીએ. સમય સંખ્યા અને અસમય સંખ્યા બંને તો શોધી જ શકાય છે સંખ્યા રેખા ઉપર, સાથે સાથે સંખ્યા રેખા ઉપર કોઈ બી બિંદુ એક વાસ્તવિક સંખ્યા દર્શાવતું હોય છે, ભલે એ સમય હોય કે અસમય હોય. આપણે અસમય સંખ્યાઓનું મૂલ્ય તો જાણતા છે નહીં, આપણે છેલ્લા ભાગમાં બી આ વાત તો કરી હતી, અને એના માટે તો એમને અસમય સંખ્યા કહેવાય. તો આપણે એમને સંખ્યા રેખા ઉપર માપીને શોધી તો શકીએ નહીં, જે રીતે આપણે 1, 2, 3 કે 1/3 શોધતા હતા. કેમ કે આપણને જ્યારે 1/3 કે એવું કઈ ગોતવું હતું સંખ્યા રેખા ઉપર, ત્યારે આપણને ખબર હતી ને કે 1/3 એટલે 3 ભાગમાંથી 1, તો આપણે 0 થી 1 માં 3 ભાગ લેતા હતા અને પહેલા ભાગના અંત પર 1/3 કહેતા હતા. પણ આપણને અસમય સંખ્યા માટે એવી કોઈ મૂલ્ય તો ખબર નથી, એટલે આપણે એમને એવી તો શોધી તો ન શકીએ. પણ થોડા અસમય સંખ્યાઓને આપણે સરળતાથી શોધી શકીએ. ચાલો આપણે એવું એક નંબર √2 એટલે કે 2 નું વર્ગમૂળ સંખ્યા રેખા ઉપર શોધીએ. હવે આના માટે આપણે પાયથાગોરસનું પ્રમેય વાપરીશું. પાયથાગોરસનું પ્રમેય તમને યાદ હોય તો એક લંબ ત્રિકોણમાં અગર આપણે 3 સાઈડના લંબાઈને એ, બી અને સી કહીએ, જ્યાં સી કર્ણની લંબાઈ હોય, તો સી નો વર્ગ થાય એ નું વર્ગ અને બી ના વર્ગ નું સરવાળો. તો હવે ચલો બનાવીએ એક લંબ ત્રિકોણ આપણી સંખ્યા રેખા ઉપર.
जेना बे साइड नी लंबाई होय एक अने एक। तो हवे आपणे एक लंब त्रिकोण ना बे साइड बनाव्या जेनी लंबाई एक अने एक छे, जे तमने काळा रंगमां देखाय छे। काळा रंगमां जे त्रिकोणनी साइड छे ए एक ने एकनी लंबाई छे। हवे आ बंनेने तमे जोडशो तो आपणी त्रीजी साइड जे छे जे लाल कलरनी छे એની લંબાઈ બે ની વર્ગમૂળ મળશે તમને પાયથાગોરસ થિયરમ ના પ્રમાણે, પાયથાગોરસ નું પ્રમેય એના પ્રમાણે। તો હવે આપણા પાસે બે ના વર્ગમૂળ ની લંબાઈ આવી ગઈ છે। હવે આપણે શું કરવાનું છે, જો આપણને શું જોઈએ છે, સંખ્યા રેખા પર એક બિંદુ જોઈએ છે જેનું અંતર શૂન્ય થી બે નું વર્ગમૂળ છે, અને આપણા પાસે બે ના વર્ગમૂળ ની લંબાઈ પણ આવી ગઈ છે કેમ કે આપણા પાસે આ સાઈડ છે। તો આપણે હવે શું કરશું, આપણે ઈ સાધન લેશું જેનાથી આપણે વર્તુળ બનાવીએ, જેને ઇંગ્લિશમાં કંપાસ કહીએ। ઈ લઈને આપણે એક વર્તુળ બનાવશું જેનું રેડિયસ બે નું વર્ગમૂળ હોય અને જેનું કેન્દ્ર શૂન્ય હોય। તો આમ કરીને જયારે વર્તુળ બનાવશો ત્યારે ઈ આપણું વર્તુળ એક બિંદુ ઉપર આપણી સંખ્યા રેખાને મળશે, ઈ બિંદુ જ બે નું વર્ગમૂળ છે આપણી સંખ્યા રેખા ઉપર। તો મિત્રો આ રીતે આપણે કોઈ પણ અસમ્ય સંખ્યા જે વર્ગમૂળ ના રૂપમાં હોય એને આપણી સંખ્યા રેખા ઉપર ગોતી શકીએ। આ વિડીયોમાં આપણે સંખ્યા રેખા અને વાસ્તવિક સંખ્યાઓના વિશે જોયું। હવે આગળની વિડીયોમાં એટલે ત્રીજા ભાગમાં આપણે સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિના વિશે જોશું અને થોડા ઉદાહરણ પણ જોશું। ધન્યવાદ।